તેણી મેં મારી મિત્રતા નિભાવી, તને તારી ટ્રોફી પણ મળી ગઈ અને કોઈ રેકોર્ડ ના તૂટ્યો. તું તું ખુશ તો છે ને? બહુ જ. ઠીક છે, તો મારે હવે જવું જોઈએ. હવે હવે મારું અહીંયા શું કામ? આમ પણ મને થોડું વિચિત્ર ફીલ થઈ રહ્યું છે. એમાં કઈ જ વિચિત્ર નથી શેઠ, એ તો ડ્રિંક નો કમાલ છે જેનો નશો ચડી રહ્યો છે. હું જાઉં છું. ના 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 ના, પણ તું ક્યાંય નહીં જાય. મેં તો હમણાં જ આ ટ્રોફી જીતી છે. હજી તો આપણે પાર્ટી કરવાની છે. હજી તો આપણે બહુ ફરીશું, નાચીશું, ડાન્સ કરીશું. યે! અરે ટણી ટણી જોઈ ને. આ આઓ. સો ગયા યે જહાં, સો ગયા આસમાં, સો ગઈ. જવાબ આપ. આ ગીત દુખી થઈને મને કહી રહ્યું છે કે ટેણી ને કહી દે મને ના ગાય. આટલું ખરાબ મને કોઈએ નથી ગાયું ક્યારે. અચ્છા અચ્છા, કમાલ ભાનુશાળી, તું ગાય તો ફૂલો નો વરસાદ થાય, અને તેની ગાય તો બેસરો ગાય છે. હે? તો શું? મારી તો વાત જ અલગ છે. યાદ નથી? આ ટ્રોફી મેં અપાવી તને, મારા કારણે મળી તને. મારા દિલની બોટ, હવે તું આખી જિંદગી હંભળાવીશ મને? ખાલી એક ટ્રોફી તો જીતાડી છે, એક ટ્રોફી જીતાડી છે, બાકી તે જીવનમાં મારા માટે કઈ. ભારત, તને એક વાત કહું? બોલ. લાગતું તું કે મને મારા જીવનમાં ક્યારેય કોઈ નહીં મળે જે મને સમજી શકે, જેવી હું છું એવું જ. અને પછી મને તું મળ્યો, શૌર્વરી મળી, તારો આટલો સરસ પરિવાર મળી ગયો, સન્માન મળ્યું, બીજા માટે જીવવું કોને કહેવાય હું એ પણ શીખી ગઈ. મને લાગવા લાગ્યું કે હું એક સપનાના મહેલમાં જીવી રહી છું. ખબર છે કોને અંદર કર્યો છે તે? વડોદરા નો સૌથી મોટો બિઝનેસમેન પાર્થ ભાનુશાળી છે. આ જો તપાસ થશે ને તો તારી નોકરી જશે, સમજો. હવે ઉભો ઉભો મારું મોડું શું જુએ છે? મિસ્ટર રમણીક ભાનુશાળી એમના વકીલ સાથે જામીનના પેપર્સ એને આવ્યા છે. જા એમને ખોલ જલ્દી. સર, આઈ એમ સોરી સર, અમારા કારણે તમને બહુ તકલીફ થઈ. ઇટ્સ ઓકે ઇન્સ્પેક્ટર. ટાઈમ દે કટ. અરે બાપ રે. અરે આ દરવાજો ખોલ ને. અરે જલ્દી કર ને, એનર્જી નથી તારા શરીરમાં. ભૂલ થઈ ગઈ, જો પહેલા જ કહી દીધું હોત તો. અરે હું કહી તો રહ્યો હતો કે અમે કપલ નથી. પણ થઈ ઓકે, આઈ એમ ફાઇન. ચલ ચલ પારસ, હવે તું ઉતાવળ કર અને મને વિઝા ઓફિસ લઈ જા. ટેણી, તું કેવી રીતે જઈ શકે? આઈ મીન, મારી ગાડી તો ત્યાં રસ્તા પર રહી ગઈ છે ને. તમે એક કામ કરો, મારી કાર લઈને જાઓ, હું એની બધી ફોર્મેલિટીઝ પૂરી કરીને આવું છું. ના પપ્પા, તમારી કાર કેવી રીતે લઈ જાઉં? તમે ઘેર કેવી રીતે જશો? મિસ્ટર પાર્થ, તમે રમણીક સરની ચિંતા ના કરશો, હું એમને ડ્રોપ કરી દઈશ, તમે જાઓ. અરે પણ જો જો જો, ઇન્સ્પેક્ટર સાહેબ કહે છે ને કે તારા પપ્પાને સહી સલામત ઘરે ડ્રોપ કરી દે છે, તમે ચાવી આપો. ચલ 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 જલ્દી. કેવો રહ્યો? જો થયો તો તને કેત ને કે કેવો રહ્યો. મારો ઇન્ટરવ્યુ જ ન લીધો, હું મોડી પડી એટલે મને રિજેક્ટ કરી દીધી. શું ખરેખર? શું ખરેખર? જો નિરાશ નહીં થવાનું, જે થાય છે બધું સારા માટે જ થાય છે. યાદ છે મેં તને જતા પહેલા કહ્યું હતું ગુડ લક? હવે મને સમજાઈ રહ્યું છે. તો તને પહેલાથી જ ખબર હતી કે તારા કારણે મારું બેડ લક થશે. તું જે આવતી વખતે એકદમ ધીમે ધીમે ગાડી ચલાવતો તો એ મારું બેડ લક થાય એટલા માટે ચલાવતો હતો ને. તું ઈચ્છતો જ નથી કે હું અમેરિકા જાઉં. આજે જે કઈ થયું છે એ તારા કારણે થયું છે ભારત. હું બહુ જ ગુસ્સે છું તારા પર. હવે મને નારાજ છું કેમ થઈ રહી છે તું? અચ્છા, આઈ એમ સોરી. તારા સોરી નું તો રક્ત તરુ જોરી તારી પાસે.
સાચી વાત તો એ છે ભારત, તને ઈર્ષ્યા થાય છે કે હું અમેરિકા જઈ રહી છું? એટલે જ છે ને, જયારે મેં તને ઓલા ગેરેન્ટેડ ના ફોર્મ પર સાઈન કરવાનું કીધું ત્યારે તે આટલા નાટકો કર્યા હતા. અરે તું ઈચ્છતો જ નથી કે હું ક્યારે અમેરિકા જાઉં. હા હું નથી ઈચ્છતો કે તું અમેરિકા જતી રહે. પણ કેમ? ના દાદી, એવું બિલકુલ નથી. પાર્થ, તું રોજ તેની પાસેથી ટિફિન મંગાવવાનું તો નથી વિચારી રહ્યો ને? અરે આમ તો ઇન્દુ, એ સારી જ વાત છે ને. તને ખબર છે ને તેણી કેટલું સરસ જમવાનું બનાવે છે. કેટલી બધી વાર જયારે અહીં રહેતી હતી એને આપણે માટે બનાવ્યું હતું ને. થોડા દિવસ પહેલા જ મેં એના હાથનું ઊંધિયું ચાખ્યું હતું. બિલકુલ જાદુ છે એના હાથમાં. બેટા શું કહું તે બેટા, તું જરા ફરીથી બોલ ને, મેં સરખી રીતે સાંભળ્યું નહીં. જી હા, અમે બંને નક્કી કર્યું છે કે અમે બંને લગ્ન કરીશું. અરે પાર્થ, કેટલો સરસ નિર્ણય લીધો છે તે. શુભકામનાઓ, તું ખુશ રહે, જીવતી રહેજે, જીવતો રહેજે મારા દીકરા. શ્રીનાથજી સૌનું ભલું કરે. જ્યારે તમે બંને નિર્ણય કરી જ લીધો છે તો પછી એ પણ કહી દો કે ક્યારનું મુહૂર્ત કઢાવવાનું છે તમને બંનેને એકબીજા સાથે બાંધવાનું. બેટા, જ્યારે બે મન એકબીજા સાથે મળી જાય ને તો એનાથી વધારે શુભ મુહૂર્ત બીજું કોઈ ન હોય. હા બિલકુલ સાચું કહ્યું તમે, એટલે જ આપણે તેણી અને પાર્થના લગ્ન આવતીકાલે જ નક્કી કરીશું. કાનાજી, તમારી જોડી હંમેશા આવી રીતે સુરક્ષિત રાખે અને તમારા ખોળામાં દુનિયાના બધા જ સુખ નાખી દે. એ કાનાજી, આ તો કમાલ થઈ ગયો. પાર્થે ટેણી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. આભાર તમારો, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી. અરે પાર્થ, ઊભો રહે ને, ક્યાં જઈ રહ્યો છે? તારો જ તો રૂમ છે ને. આટલા ઓછા સમયમાં બધી તૈયારીઓ કરવી બહુ હેક્ટિક છે. બહુ થાક લાગી રહ્યો છે યાર. હું સમજી શકું છું. હું ખાલી દીપિકાને સુવડાવવા માટે બેઠી છું. બસ બે મિનિટમાં હોઈ જશે, પછી હું ઘરે વહી જઈશ. પછી તું શાંતિથી તારા રૂમમાં સૂઈ જાજે. સૂઈ ગઈ. બે બાપ દીકરી બિલકુલ એક સરખા જ છે. બેને અડધી મિનિટે ન લાગી સૂઈ જવામાં. દાદા દાદી મા પપ્પા, મેં નિર્ણય લીધો છે કે હું તેની સાથે લગ્ન કરીશ. આપણા લગ્ન પછી તું માત્ર મારી લાઈફનો નહીં પણ દીપિકા અને આ ઘરનો પણ હિસ્સો બની જઈશ. મારા દિલની વાટ, જો કદાચ આની આંખ ખુલી જશે તો વિચારશે કે હું એની પર ચાન્સ મારી રહી છું. એક મિનિટ માં, એ તો હું જરા આનું માથું પડી રહ્યું તું ને, તું ઓશિકું મૂકવા ગઈ ને મારા વાળ ફસાઈ ગયા. ના ના, હું સુઈ ગયો તો એ ફસાઈ ગઈ. જુઓ, હવે તમે બંને પતિ પત્ની થવાના છો. એટલે શું થયું, કેમ થયું, કોણે કર્યું, ક્યાં થયું,
એ બધું જાણવાની કોઈને જરૂર નથી.